નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ચેસ સ્પર્ધાનું કરાયું આયોજન. અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મનપસંદ જીમખાના દ્વારા રેવા ભુવન દરિયાપુર ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર 10, 15 તથા ઓપન એમ 3 કેટેગરીમાં કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી હતી, જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાને 18,000 સુધીના રોકડ ઇનામ, ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જિલ્લાના 53થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સંસ્થા અવારનવાર આવી ચેસ સ્પર્ધા, કેરમ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી ઇન્ડોર તથા ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી આઉટડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે. આ સંસ્થા અલગ અલગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેથી કરીને બાળકોના ભવિષ્યમાં તેઓ આગળ વધે અને પોતાને એક લાયકાત બનાવી સમાજમાં સારા કાર્યો કરે, સમાજના સારા કાર્યોમાં સહભાગી બની નવી એક ઓળખ ઊભી કરે. આજના યુગમાં બાળકો મોબાઈલના રવાડે ચડી ગયેલા જોવા મળે છે, ત્યારે વાલીઓને એક જ સંદેશ આપવામાં આવે છે કે તેઓ પોતાના તેમજ અન્ય બાળકોને મોબાઈલ ફોનથી દૂર કરે, જેથી કરીને બાળકોના ભણતરમાં પૂરતું ધ્યાન આપી શકાય. ત્યારે આવનારા દિવસોમાં પણ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા અનેક સારા કાર્યક્રમનું આયોજન આ સંસ્થા કરતી રહેશે. આ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધામાં 1 થી 10 વર્ષના 3 બાળકો, જેમાં ફર્સ્ટ વિજેતા ધ્યાન પટેલ, સેકન્ડ માંગરોળિયા શ્લોક તેમજ જય મહેતા વિજેતા બન્યા હતા. 15 થી 20 વર્ષની ઉંમરના ફર્સ્ટ વિજેતા પ્રિન્સ ગાંધી આયા અને દીના પટેલ વિજેતા બન્યા હતા. ઓપન કેટેગરીમાં શેખ સોહિલ, નંદિની મુદલિયાર અને વરુણ બાલુપુર વિજેતા બન્યા હતા. અમદાવાદ, સંજીવ રાજપૂત. મારું નામ દીના પટેલ છે. હું 7 વર્ષથી ચેસ રમતી હતી અને હું નેશનલ 6 વખત રમેલી છું, સ્ટેટમાં ચેમ્પિયન 3 વખત થયેલી છું. મારે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવું છે. નામ ધર્મેન્દ્ર પંડ્યા છે અને હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ વાઈન છે. અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ જીમખાના દ્વારા, એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો. બાળકોને બહુ જ ઓછી ફીમાં, નોમિનલ ફીમાં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. બાળકો ઘણા બધા રમવા માગતા હતા, પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાવ્યા છીએ. આ ટુર્નામેન્ટમાં કેટલે વર્ષના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે? આપણે અહીંયા 3 કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે. એક અંડર 10 છે કે જે 10 વર્ષથી નીચેના બાળકો, બીજું એક છે અંડર 15 જેમાં બાળકો 15 વર્ષથી નીચેના, અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે. એમાં અંડર 10માં 7 વર્ષનો બાળક પણ રમી શકે છે. આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન બિટવીન ફ્યુચરમાં કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને કેવા ઉત્તીર્ણ થયેલા છે? અહીંયા ટુર્નામેન્ટ જે બાળકો રમવા આવ્યા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે, એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અમુક પ્લેયરો. ટોટલ જે 55 થી 60 પ્લેયર જે રમ્યા છે એમાં 15 પ્લેયરો ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવે છે. એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો રમેલા છે. ઓકે,